गुड मॉर्निंग बाळको, ऑनलाइन एजुकेशन में आपનું હાર્દિક સ્વાગત છે। ચલો આજે આપણે જોઈએ ધોરણ 5 ગણિત, એમાં સ્વાધ્યાય છે 4 ભાગ અને પૂર્ણાંક। એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 13, ચલો તમારી સ્વાધ્યાય પોથી ખોલજો, એમાં 13મો પ્રશ્ન છે તે આપણે શીખવાનો છે। એમાં જો આપણને આપ્યું છે કે નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે શાકભાજી છે, સામે એનો ભાવ છે 1 કિલોનો, 1 કિગ્રાનો ભાવ છે, કે બટાટા 15 રૂપિયાના કિલો, પછી ટમેટા 20ના કિલો, ભીંડા 18 રૂપિયાના કિલો, કોબી 12 રૂપિયાનો કિલો અને ડુંગળી 16 રૂપિયાનો કિલો। તો એ ભાવની યાદી પરથી આપણે નીચે જે પ્રશ્ન આવ્યા છે તેના જવાબ મેળવવાના છે। તો એમાં પહેલું છે, 2 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? હવે 1 કિગ્રા બટાટાના 15 રૂપિયા છે, તો 2 કિગ્રાના કેટલા થાય એ આપણે સીધું પણ જવાબ સીધો આપણે આપી શકીએ। 1 કિલોના 15 રૂપિયા હોય તો 2 કિલોના 15 ને 15 30, પણ આપણે આ રીતે ગણિત કરીએ ગુણાકાર 15 × 2, 2 5 10 ની શું વધીએ 2 2 ને 3 30 રૂપિયા થાય। તો અહીં આપણે લખીએ કે 2 કિગ્રા બટાટાની કિંમત 30 રૂપિયા થાય। ચાલો બીજું છે, 1/3 કિગ્રા ટમેટાની કિંમત, 1/3 એટલે આપણને ખબર છે અડધો, 1/3 કિગ્રા એટલે અડધો કિલો, તો 500 ગ્રામ બરાબર, 1000 ગ્રામનો 1 કિલો હોય તો 500 ગ્રામ એટલે અડધો કિલો, તો આપણે ટમેટાનો જુઓ, ટમેટાનો ભાવ શું આપે છે કોષ્ટકમાં જુઓ, 20 રૂપિયા, 1 કિલોના શું ભાવ છે 20 રૂપિયા, તો અડધો કિલોના કેટલા થાય, એના અડધા કરવાના 20 ના, તો 10 રૂપિયા ને। પણ આ રીતે આપણે ગણિત કરીએ કે 20 × 1/3 અડધો કિલો। હવે આ ઉપર છે ના નીચે છે, ઉપર નીચે આપણે છેદ ઉડાડશું, 20 છે ના 2 છે, તો અહીં 10 × 2 = 20, 10 એના ભાગ પડ્યા 20 ના, 10 × 2 = 20। હવે આમાં 2 2 ઉડી ગયા, નીચે કાંઈ નથી બરાબર, અહીંયા આપણે કાંઈ નથી, 1 ગણ્યા, અહીંયા કાંઈ નીચે કાંઈ છે નહીં, તો ઉપર કેટલા વધ્યા 10 અને 1, તો 10 × 1 = 10, તો 10 રૂપિયા થાય। 1/3 કિગ્રા ટમેટાની કિંમત 10 રૂપિયા। ચાલો પછી ત્રીજું છે, 3 × 1/3 કિગ્રા ભીંડાના કેટલા રૂપિયા થાય? હવે 3 × 1/3, 3 કિલો આખા, સમજ્યા? આ 3 × 1/3 છે, તો આ 3 કિલો ને આખા 3 કિલો ને અડધો કિલો એટલે 3.5 કિલો, શું થયું 3.5 કિલો। તો આપણે 3 કિલો નો ભાવ શોધીએ ને અડધો કિલો નો શોધીએ, આપણે મોઢે પણ જવાબ મેળવી શકીએ કે ભીંડા જુઓ, ભીંડા નો ભાવ શું છે 12 રૂપિયા, તો 3 કિગ્રો 1 કિગ્રા ને 12 રૂપિયા છે, તો 3 કિગ્રા ના કેટલા થાય 12 × 36 = 36 રૂપિયા 3 કિલો ના, અને અડધો કિલો ના કેટલા થશે, 1 કિલો ના 12 છે, તો અડધો ના 12 ના 6 રૂપિયા, 36 રૂપિયા અને 6 રૂપિયા બંને નો આપણે ભેગા કરીએ તો શું થશે, સોરી ઓ ભીંડા ના 12 રૂપિયા 18 રૂપિયા છે, ભીંડા નો 1 કિલો નો ભાવ 18 રૂપિયા, તો 18 × 54, 3 કિલો નો ભાવ રૂપિયા થશે 54, અને અડધો કિલો 18 ના 9, તો 54 અને 9 એનો આપણે સરવાળો કરીએ એટલે બરાબર કેટલા થશે, ગણી જો 54 માં 9 ઉમેરી જો એ એનો જવાબ। પણ આપણે ગણિત કરીએ પહેલા આપણે શું શોધશું, 3 કિલો ભીંડા નો ભાવ 1 કિલો ના 18 રૂપિયા છે, તો 3 કિલો ના શોધીએ 18 × 3, 54 રૂપિયા
અને 9 રૂપિયા એક તૃતીયાંશ ઈગ્રાનો ભાવ ચાલો 9 ને 4 13 13 નો તોકડો વધી 1 5 ને 6 63 રૂપિયા કુલ શું કીધું છે કેટલા ચૂકવવા કી વિનાના કેટલા રૂપિયા થાય અહીં લખવાનું આપણે 3 પૂર્ણાંક એક તૃતીયાંશ ઈગ્રા ઈંડાનો ભાવ બરાબર આપણે 3.5 કિલો દૂધ લેવો હોય તો 63 રૂપિયા ચૂકવવા પડે ચાલો પછીનો ચોથો પ્રશ્ન છે એક પૂર્ણાંક એક તૃતીયાંશ ઈગ્રા કોબીજની કિંમત જણાવો એક પૂર્ણાંક એક તૃતીયાંશ એટલે 1 કિલો આખો અને 1.5 કિલો બરાબર હવે આપણે કોબીનો ભાવ શું હોય પછી કોષ્ટકમાં જુઓ 12 રૂપિયા 1 કિલો ના 12 રૂપિયા તો 1 કિલો ના આપણે 12 અને પછી 1.5 કિલો એટલે 12 ના 8 6 1 કિલો નો 12 ને 1.5 કિલો નો 6 તો 12 ને 6 18 બરાબર તો 18 રૂપિયા જવાબ આવશે તો આપણે ગણીએ 1 કિલો નો ભાવ તો આપણે આપેલો સીધો જ ખબર પડે બરાબર એટલે આપણે 1.5 કિલો નો ભાવ શોધીએ ये जवाब 36 ने 9
किलो 45 बराबर तो 45 रुपया प्रति किलो भिंडर नो भाव थाय तो आपणे गणीए पहेला आपणे बे किग्रा नो शोधीए 18 गुणिया 2 आटलू 16 नो छगड़ो ओधीए 2 रुपया ने 3 आ शुं आव्यो आपणे 2 किलो भिंडर नो भाव पछी हवे आपणे अर्धो किलो नो शोधीए 18 गुणिया 1 तो क्या आवशे चलो आ 18 ने 2 2 उडे उ भाग शुं पड़शे आपणे 9 2 18 18 चतरिया 18 जगह 9 2 18 લઈ ગયા બરાબર તો 2 2 કૂટી ગયા નીચે કાંઈ છે નહીં ઉપર 9 2 9 9 રૂપિયા 36 રૂપિયા 9 તો અહીં લખશું આપણે 36 રૂપિયા શું છે 2 કિગ્રા ભીંડાનો ભાવ અને 9 રૂપિયા 1/2 કિગ્રા ભીંડાનો ભાવ બને સરાળો કરીએ આ 2 કિલો નો આ 8 કિલો નો 9 ને 6 15 ને 5 જોડો દીએ 3 ને 4 45 રૂપિયા 2 × 2 × 1/2 કિગ્રા કિગ્રા નો ભાવ બરાબર 8 કિલો કિગ્રા નો ભાવ આપણને મળ્યો તો 2 × 2 × 1/2 કિગ્રા चलो पछी नो सातमो दाखलो छे 4 × 3 किग्रा कोबी अने 1/3 किग्रा बटाटा नी किंमत हवे पहेला आपणे कोबी नी शोधीए कोबी नो भाव शुं छे कोबी ना 12 रूपिया 1 किलो ना 12 रूपिया तो आपणे 4 किलो आखा ने 3/4 भाग नो कोबी बराबर त्रीजा भाग 1 किलो नो त्रीजो भाग तो एनो आपणे शोधीए पहेला 3/4 એટલે 1/2 કિલો કિલો નો ત્રીજો 3 ભાગ બરાબર 1/2 કિલો કે આપણે 750 ગ્રામ બરાબર તો આપણે પહેલા 4 કિલો નું કોબી નું કિંમત શોધીએ આપણે 1 કિલો ના કેટલા છે 12 રૂપિયા તો 4 કિલો ના કેટલા 12 × 4 ચલો 4 × 2 = 8 4 × 2 = 4 12 કિલો ના છે જોઈએ 48 રૂપિયા કેટલા 48 હવે આપણે 3/4 કિગ્રા કોબી નો ભાવ શોધીએ 1 કિલો નો ભાવ 12 × 3/4 આ 12 ને 4 વડે શું ભાગ પડશે 6 નું ભાગ થઈ પાડી 4 તરી 12 બરાબર 6 નું ભાગ પાડો તો 4 સાથે ઉડે નહીં એટલે 4 તરી 12 4 4 ઉડી ગયા અહીં શું કીધું 3 તરી 9 આ 9 આ સેમ આપણે શોધ્યું કોબી બરાબર હવે આગળ પછી છે કે 1/3 કિગ્રા બટાટાની કિંમત ત્રીજો ભાગ બટાટા કુલ 1 કિલો નો ત્રીજો ભાગ ને આ શું હતું 3 ભાગ હતા બરાબર હવે ત્રીજો ભાગ શું કરો તો એનો શું ભાવ છે બટાટાના 15 રૂપિયા બરાબર તો 15 × 1/3 ત્રીજો ભાગ ચાલો અહીંયા આપણે 3 વડે ભાગ પાડીએ 5 × 3 = 15 15 × 4 = 4 હવે આ 3 × 3 ઉડેડ્યા નીચે કાંઈ નથી પણ 5 × 5 = 5 બરાબર 5 રૂપિયા હવે આ બેનો કુલ કિંમત કીધી છે શું કીધું છે કુલ કિંમત શોધો તો આનો સરવાળો આનો 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 આ શું છે 4 કિગ્રા 48 રૂપિયા 4 કિગ્રા કોબી કોબી નો પછી 9 રૂપિયા 3/4 કિગ્રા કોબી પછી 5 રૂપિયા 1/3 કિગ્રા બટાટા બરાબર બટાટા નો ભાવ આ સરવાળો કરશું આપણે 8 ને 9 રૂપિયા ચાલો પછી નું આ સમજાઈ ગયું શું શું શોધો આપણે
तो के टमेटा डूंगी बटाटा की किंमत